نمو نوي سوري أندانم نمو نوي سوري دانم نمو نوي سوري أيريان نمو نوي سوري جايانم نمو نوي سوري تغالواتي سارونم أومكار منو سيوط نتيم جايانتي يوغينا كامل موشدون سي أومكار أي نمو نمو مانغنم مغوامي ومغنم غوكموني مانغنم كنكم داري وجيندر موسو مانغنم نماس مجساداني سوانو بوتيا تخاستي تي سواي براي سرواما تخاو نيوسني ذاتا سمادي تنتر آتمانا سمادي نام سانتي سنوري એટલે કે સમ્યક દર્શન ભગવાન ત્રિલોકનાથ શંકર દેવે એને સમ્યક દર્શન એ શું ચીજ છે અને સમ્યક દર્શનમાં શું સાર કે સમ્યક દર્શનમાં સમાધિ આનંદનો અનુભવ થાય જેની વાત બહુ છે એને અનંતકાળમાં શોધી કર્યું નથી અને એને છોડીને મનમાં અનાદિથી પુનઃ પાપના રાગના સંસ્કારને લઈને એનું મન અવિકસિત છે અસમાધિવાળું છે એમ કારણ લોકમાં ક્યાં પણ સમાયું વાર મુસ્લિમ જાણતું એને અર્થ નહીં ક્યાં ખબર પરમાત્મા અમારી અમને સમાધિ હો સમાધિ એટલે આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે એની અંતર્દ્રષ્ટિ કરીને શુદ્ધ આનંદના સ્વાદને લેવો અને એમાં પ્રતીત કરવી એનું નામ સમ્યક દર્શન છે સમજાય છે સાહેબ જ્યાં ધર્મની પહેલી સીધી ધર્મનું પહેલું પગથિયું એને ત્રિલોકનાથ તીર્થંકર દેવ કહે છે અને એ કેમ પ્રાપ્ત ન થયું કે અનાદિથી પુનઃ પાપના વિકલ્પો સુબસુ ભાવ એ બધા વિકાર છે એને પોતાના માન્યા એથી ત્યાંથી ખસ્યો નહીં અને અંતરમાં અંતર આત્મામાં આવ્યો નહીં માટે તેને અસમાધિના દુઃખની દશા એને વર્તે છે પણ પૈસા સુધી છે બહુ સરસ છે વિકરા ત્રિલોકનાથ તીર્થંકર દેવ ને જયારે સર્વજ્ઞ પણ થયું એક સેકન્ડ ના અસંખમાં ભાગમાં ત્રણ કાળ ત્રણ લોક જેને જાણ્યા એવા તીર્થંકર દેવની વાણીમાં અસમાધિમાં કેમ રહ્યો અનાદિથી અને સમાધિની કેમ પ્રાપ્તિ થાય એની વાત છે બરાબર સમાધિ કહો કે ધર્મ કહો અસમાધિ કહો કે અધર્મ કહો એ કહે છે હારું કયા કારણથી મનનો વિક્ષેપ થાય છે અને કયા કારણે અવિક્ષેપ થાય છે કયા કારણે મનમાં રાજદેશની અસમાધિ થાય છે અને કયા કારણે આત્માના આનંદની શાંતિ ને સમાધિ ને સંચિત ને ધર્મ થાય છે અવિદ્યા સંસ્કારે
શરીર આ ઘર છે માટે આ તો પુદગલ છે ઘર છે આ કે આત્મા નથી આ તો અજીવ તત્વ છે એ અજીવ તત્વ વગેરે ને પવિત્ર માની આ શરીર મારું છે એમ માની આ તો ઘર છે દૂર છે અપવિત્ર પદાર્થ નથી છે પવિત્ર તો ભગવાન છે બરાબર એ શરીરને પવિત્ર માની પોતે પવિત્ર છે એમ ખબર ન મળે આત્મા અતિન્દ્રિય આનંદનો સ્વભાવ ધરનારો છે એમને ખબર નહીં મૃગની નાભીમાં કસ્તુરી એ મૃગલાને ખબર ન મળે એમ અજ્ઞાની ઉન્નને પાપના ભાવના પ્રેમીલા એને ભગવાન આનંદ સ્વરૂપ છે અંદર આત્મા એને ખબર નથી સમજાણ કાંઈ કે શરીરને પવિત્ર માની શરીરને શું સ્વાથી ભોગ લેવાથી મને ઠીક પડે છે એમ હું ગયે અજ્ઞાન એ અનાદિથી આમ માની માંસ ને હાડકા અને સાંદરા ચાપે એમાં મને મજા પડે છે એમ અજ્ઞાની અનાદિથી માન્યું જુદી જાતે વાત છે જગતની અને એ ખીર છે માન્યું પવિત્ર તો પોતે છે એમ ન જાય ને આને પવિત્ર માન્યું કે આ શરીર મારું સુંદર બહુ સારું બહુ હા અને શરીરથી આપણે કામ લઈએ શરીર તો ઘર છે માટી સાથે એનાથી કામ આવે તો બધા ઘર ના થાય ખીર માન્યું એને ખીર તો પોતે છે નિત્યાનંદ પ્રભુ બરાબર એમ ન માનતા ન જાણતા શરીર નથી આ સત્ય આ સત્ય કાયમ અને આત્મીય પોતાનું આદિ માનવામાં મારું શરીર છે મારી વાણી છે મારું મન છે અંદર શુભ ને શુભ ભાવ થાય છે ને નિરાશ ભગવાન હિંસા દૂષણ ચોરી કઈ ભોગ વાસના એ પાપ વાસના અને દયાદાન ભક્તિ વ્રત પૂજાનો વિકલ્પ એ પૂર્ણ વાસના બીજી વાત કરી વાત કરો બાપુ તમને ખબર નથી ભાઈ પરની દયા પાવવાનો ભાવ મુજબ ભક્તિ ભગવાનની પૂજાનો ભાવ દાનનો ભાવ દયાનો ભાવ જાત્રાનો ભાવ સંત માવતનો ભાવ એ બધો રાજ છે બાપુ તમને ખબર નથી બરાબર એ મારા માનીએ ને એને તે સેદા વિતરાગ સર્વજ્ઞ પરમાત્માનો મારણ દુનિયાથી નિરાવ છે અંદર આનંદનો નાથ બિરાજે છે પોતે પ્રભુ ચૈતન એમાં પવિત્રતા છે એમાં સુખ છે એમ ભૂલીને હમણાં એક પદ યાદ આવી થોડું આ છેલ્લા મની ચેતન હતા એ કોની ક્યાં થયું કે સજાઈ મેં કહ્યું નથી ભૂલો મન ભમરા તું ક્યાં ભનો બીના મેરા સજાઈ મળે કેમ ચાર એમાં એ ભક્ત યાદ આવ્યું પણ ને કેમ હમણાં હે સજાઈ ચાર સજાઈ મળે છે એમને બધી વાંચી ને તો દુકાનો પર વાંચી પાંચ ને સાત ને સાત સંવત પાસઠ ને સાત ચાલીસ ની દુકાન દુકાન પર પિતાની દુકાન હતી સ્વતંત્ર દુકાન ધરી નથી ચાર સજાય મારા ચાખ ને
એક એક માં ધીમે ધીમે સજાઈ થયા. હવે ચાર છે ચારે ચોપડી સુધી મગાવી છે એ તો જ પણ કેટલા વર્ષ્યા હે 500 રૂપિયા નહીં વાત દુકાનમાં બધા વાપરતા ઘણા સાસુ હતા એમાં આ સોની કરતી હમણાં ચેતન ઉભા સમજા દઈએ છીએ ભૂલો ભૂલો મન ભમરા અરે ભમરા તું ક્યાં ભમો કઈ પણ આનંદ નો નાથ અંદર બિરાજે છે એ સીધ સમાન કારણ સ્વરૂપ છે એને ભૂલીને પુણ્યને પાપના ભાવને ભટકો પાંચમીના વિષયમાં એમાં કેમ શાંતિ નથી તો બધી અશાંતિ છે બરાબર હિંસા દુઃખી થોડી હિંસા ભોગ વાસના કામ ક્રોધ માન માયા લોકગીરી ગીરી રતી રચીના ભાવ પાપ વાસના છે એ દુઃખ છે હવે કઠિન પડેલું આ સીધી ભાઈ સીધી શકે દયા દાન ભક્તિ વ્રત તપના ભાવ પૂજા એ ભાવ શુભ રાગ છે હા એ ક્યાં અટક્યો ફેરફી એના એ શુભ રાગ છે કહો કે અધર્મ છે કહો વાત આવી છે ત્રણવર્ષના નાથનો પોકાર તો આ છે સમજાણું કઈ ધર્મ નહીં ધર્મ તો એ રાજની ક્રિયા વિના સિદ્ધાંત સ્વરૂપ ભગવાનના હાથમાં એની શ્રદ્ધા જ્ઞાનને અનુભવ કરવો એને તીર્થંકર દેવ ધર્મ કહે છે બરાબર બહુ કામ નબળા નબળો છે આ પાપની અગી અને એમ કરતા કોઈ કોણ થોડા ત્યાં ત્યાં અટકી ગયો તમે કઈ ધર્મ કર્યો અરે બાપને એવું તો મન વાર કરું છે સમજાણું કઈ કે છે શરીરને આદિને પોતાનું માનવાનું જે અવિદ્યા અજ્ઞાન છે શરીર મારું વાણી મારી મન મારું પુનને પાપના ભાવ વિકારી થઈ મારા એ આશ્રય તત્વ છે એને પોતાના માન્ય અજ્ઞાન અવિદ્યા સંસ્કાર છે હનુમંત કાળમાં ભટકો એ રહીનું કાંઈ તને ખબર નથી એમ એ તો જે કરે છે ક્રિયા કરે જે નવરો થાય તો શુભ ભાવ કરે પોતાના દુકાને પાપની ઘાણી માંડે બે મલિન પરિણામ છે બરાબર એ પુન ને પાપ દે એ સોનાની બેડી ને હે કેમ તમે આત્માની શાંતિ ન મળી સંન્યાસ દર્શન કેમ ન થયું સંન્યાસ દર્શન થતા આત્માને શાંતિ મળે કેમ ન થયું કે પર વસ્તુને માનવાના સંસ્કાર બધી ત્યાં રોકાઈ ગયા અજ્ઞાન તેનો અભ્યાસ વારંવાર પ્રવૃત્તિ શું કહેવાય દોડા ને ખાતે છે ને વેચ્યા થોડો દુઃખો એક પછી એક પછી એક નિકાસ એમ કહે છે ધનાદિના સ્વરૂપે પુનને પાપના શુભને શુભ ભાવ એના રેંચ્યા મજા છે એના સંસ્કારને લઈને તને અસમાધિ થઈ ચિદાનંદ ભગવાન અંદર આનંદનો નાથ જ્ઞાતા દ્રષ્ટા જે તીર્થંકર દેવે જેને આત્મા કહ્યો એ આત્માને પણ ભૂલી ગયો સમજાણું કઈ એવા સંસ્કારથી ઉત્પન્ન થયેલા વાસના ભરી વિષયો અને ઇન્દ્રિયોને આધીન શુભ ને અશુભ ભાવ માંગ આધીન થતા
ઇન્દ્રિયોને એના વિષયોમાં દોડી ગયા. જેની વાતો સંભળાવી વિકરાગની વાણી છે એ પણ સાંભળવામાં શું ભાવ છે, કારણ કે ઇન્દ્રિયનો વિષય છે. બહુ જૂની વિકરાગ મારા જેવો જન્મ થયો અત્યારે તો બધું ગંતાઈ ગયું છે બધું ઇન્દ્રિય. હા હા, આવા વિદ્યાના સંસ્કારથી પર તરફના વલણમાં તારી દશા સંસ્કાર જાણી ગયા. અંતર આત્મા આનંદ સ્વરૂપ સચિદાનંદ પ્રભુ સિદ્ધ સમાન સદાપદ મેરો. હા હા, એ તને શ્રદ્ધામાં દ્રષ્ટિમાં અનુભવમાં રહી ગયો, એથી તને સમાધિ ન થઈ. સમાધિ એટલે બાવા કરે નહીં હો, આ તો સૂક્ષ્મ અંદર થવું જોઈએ. ભગવાન આનંદ નો ગાંગડો છે, આનંદ ની ગાંઠ થઈ આત્મા અતિન્દ્રિય આનંદ ની મૂર્તિ છે. બરાબર, જેમ શકરકંદ છે ને, એ શકરકંદ માં બધે મીઠાશ જ ભરી છે. આ શિવરાત્રિ મને શું કરતા વિષ્ણુ એ અનંત કાયો અનંત જીવ તમે રાંધીને ખાય છે, બાકી નથી હાથે નાખીને ખાય નહીં. આ ભગવાન આત્મા એક અતિન્દ્રિય આનંદ નો શકરકંદ છે. કેમ હું કેવી આદર નથી. હા હા, એવા આનંદના નાથને તે ન જોયો ન જાણ્યો ન માને. હા, અને આવા અજ્ઞાન સંસ્કારથી પાંચ ઇન્દ્રિયના પરલોકમાં પરાધીન થઈ ગયો. સમજાણું થાય. એને લઈને અનાત્માને અજંતી મન વિકસિત પામે છે. શું કીધું, આ શરીર વાણી મન બધા જડ છે, અને અંદરમાં પુણ્યને પાપના ભાવ થાય એ પણ ખરેખર તો ચૈતન્ય જાતની જાત નથી, એ પણ અચેતન છે. એ જીવની પર્યાયમાં, પણ એમાં જ્ઞાન ને આનંદ નો અભાવ છે. માટી પુણ્યને પાપના ભાવ એ મારા છે એમ તેમાં દોરાઈ ગઈ અને મનનો વિખેર થયો. અનાત્માને આજન એ શુભ ને અશુભ ભાવ એ આત્મા નથી. શુભ ભાવ એ પુણ્ય છે, અશુભ ભાવ એ પાપ છે, બે કે આશ્રવ છે. એને આધીન થઈ મનનો વિખેર થયો, અશાંતિ થઈ એને, એને કસાયનો ભાવ ઉત્પન્ન થયો, એમાં એ દુઃખમાં એ વિખેર થઈ ગયો, મન અતિર થઈ ગયું. સમજાણું કાંઈ, અરે વાત આવી કેવી છે. એવી તો કઈ બધા અપવા કે મોધન થાય, આ ભગવાનની ભક્તિ કરીને હંમેશા બાપુ એ બધી વાતો શુભ ભાવ છે. મુનિ વ્રત ધારી અનંત દર જોવે કુપજાયો. ભગવાન તો એમ કહે છે, ભાઈ તું તો સાધુ પણ અનંતવાર થયો, પંચ મહાવ્રતના પરિણામ પણ અનંતવાર કેમ કર્યા છે, રાજ છે. મુનિ વ્રત ધાર અનંત દર દેશ નવમી જોયે છે, બાર દેવલોક છે ઉપર નવ ગ્રહ છે, ત્યાં અનંતવાર જોયે છે. સમજાણું કાંઈ, એવા શુભ ભાવ પુણ્યના ભાવ શુકલ દિશાના ભાવ આત્મજ્ઞાન બીને આત્મા શું ચીજ છે એના અનુભવ વિના એને સુખનો અંશ પણ ન આવ્યો. સમજાણું કાંઈ,
જેને દુનિયા ધર્મમાં નહીં એને જાણે જ્ઞાની કે તેથી પરાધીન દુઃખ આ તો વિકરાળ માર્ગ છે ભાઈ. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકમાં જેને સૌ ઇન્દ્ર પૂજે છે, ભગવાન બિરાજે છે મહાવીરજીને કીર્તન કરો તો સ્વરૂપ છે તે મુખમાં પધાર્યા, એનો મો સિદ્ધાંતમાં ગયા. સિમંદર ભગવાન અભિષ્ઠ રૂપ મહાવીરમાં બિરાજે છે, અર્યંત પદે છે, હજી શરીર છે, સમજાણું કાંઈ એના મુખમાંથી આવવાની નીકળી આવવાની રચના થયા, સમજાણું કાંઈ બોલાય. મનમાં સંસ્કાર એવા નાખ્યા છે, શરીરની ક્રિયા હું કરું, આવી શુભ ભાવો હું કરું અશુભ ભાવો કરું એમાં ખૂંટાઈ ગયું છે. અજ્ઞાન ના સંસ્કાર માં ખૂંટાણા, એ અવિદ્યા ના સંસ્કાર પડ્યા, ચૈતન્ય થી વિપરીત દિશા ના સંસ્કાર પડ્યા. સમજાણું કાંઈ એટલે જ વિકસિત થાય છે. તે જ મન જ્ઞાન સંસ્કાર ભરી નહીં તો જાણનાર દેખનાર આનંદ છે. મારું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્ય આનંદ ધન છે. સતેન્દ્રિય આનંદ નો રસીલો કે હું આત્મા, રાગ નો રસીલો એ આત્મા નહીં. આવી વાત આપણે વ્યવહારનો લોભ થઈ જાય ભાઈ, તમે વ્યવહારની ખબર નથી બાકી. વિકરાળ ત્રિલોકના સંદર્ભે ગણધર્વો અને સંતોની વચ્ચે ઇન્દ્રોની વચ્ચે આ ધર્મ ફરમાયો હતો. સમજાણું કાંઈ કે પુનને પાપના ભાવ કે વિકાર છે એનાથી મારી ચીજ ભીન છે. આનંદ છે, જ્ઞાન છે, શાંતિ છે, સ્વચ્છતા છે, પ્રભુતા છે, એ હું આત્મા એવા એને સંસ્કાર નાખ્યા નહોતા. એ સંસ્કાર જો નાખે તો સમાધિ નતા. આત્માને શરીર આદિથી ભીન જાણવાનું અભ્યાસ કરી આ રજકો માટી એનાથી હું જુદો છું, આ વાણી છે જળ એનાથી હું જુદો છું. જીનને પાપના ભાવ થાય તે રાજથી હું જુદો છું. એવા અર્થી ભેદ જ્ઞાનના સંસ્કાર નાખતા એને સમ્યક દર્શન ને સમાધિ થાય. આવો મારે છે ધ્રુવભાઈ, બધા પૈસા વાળા પૈસા ખર્ચે ધર્મ થઈ જાય. એ શેઠ હિંસા રાજની મંદતા કરે હિંસા બોલાય. પૂર ભાઈ હતા છે ને મને 50,000 નહીં વધવાનું મંદિર થાય છે ને એ જાય એમાં બિનાર ને રાગ ની મંદતા નો ભાવ હોય પુન છે ધર્મ નહી. રૂપિયા છે તમારું તો અતલિત નીકળ્યું 50,000 3 લાખ થાય છે. આ તો આપણી પહેલેથી કહેતા હોઈએ છીએ કે મંદિર બને એને કારણે બને, એના ભાવ કરનાર ને રાજની મનતા હોય તો પણ છે ધર્મ નહીં.
ધ્રુવભાઈ ધ્રુવભાઈ કરવાનું છે ને આ બધું મને કામ છે અસુખ થી બચવા એ ભાવ હોય પણ એ ધર્મ છે અને એનાથી ધર્મ હવે હવે થશે એ વાતમાં જરીએ માર નથી. આવો મારો વિતરાગ નો સમાપ્ત ત્રણેલોક ના નાથ ચંદ્રદેવ ઇન્દ્રો અને ગંધર્વો ની સમક્ષ માં આ કહેતા હતા એ આ કેમ છે બધા ગાયક અને સંસ્કાર બીજા કરી ગયા આત્મા ની જાતના સંસ્કાર ન પાડતા એમને પાપના ભાવ મારા અને એમાં મને લાભ થશે એવા સંસ્કારથી અજ્ઞાન પોતાનું થઈ શકે. ચેતને જ્યાં હોય ત્યાં બેહાડે પૈસા આપે નો જાણવા કરો ચેતને પણ મોઢા તો બે હમણાં અહીંયા સુંદરપુર જોવાનો છે મોઢા વિચાર વાત વિચાર જો આપણે કદી મત ચંદુભાઈ ગમ છું એ લક્ષ્મી છે કે ઘર છે એમ શરીર ઘર છે માટી માટી છે ને કઈ વાગે કારણ શું કહેતા કે મારી માટી પાકણી છે પાણી ને અડવા દેશન કહે છે કે આપણે બોલવા પડતું કઈ ભાન ન મારી માટી પાકણ કેમ છે હું મારી કરીને પણ માટી કેમ કેમ ખબર છે આ વાગે ને કેમ કરે કેવો વાગી ગયો હોય કાને દારૂ દેશે નવો મારી માટે પાક માટી છે ને દૂર થઈ તારી થઈ ગઈ ત્યાંથી આ માટી નો માટી થઈ ગયો માટી નો માટી એમ પૈસા ઘર ઘર છે સોના ના હોય કે રૂપા ના હોય ત્યાં તમારી અત્યારે ચોરી હોય છે ને શું કહેવાય નોટમાં જળ છે એ જળ થઈને રહ્યા છે સારા થઈને રહ્યા છે ભૂલી નથી એના થઈને ધીરભાઈ એ અજીબ થઈને રહ્યા છે તમારા ફંડ રહ્યા થઈ ગયું તમારા ફંડ રહ્યા તો તમે આત્મા છો અરૂપી અરૂપી થઈ જાય ના જરીએ હરામ હોય જડમાં છે જીવ વાંધા છે ને અહીંયા એ અજય તત્વ ને જીવ ને પોતાનું માનવું મહાવિસ્થાપના સંસ્કાર છે લોકોને પણ એ રીતે ચડાવી દીધા છે મને પૈસા હોય પૈસા ખર્ચે ધર્મ ધોરણધર નાખો એ શબ્દી શક્તિ એને કહું છું શક્તિ શક્તિ કે નાખે છે ને બહુ શક્તિ મહેનત કરે બિચારો 50,000 ના ખર્ચે ફલાણા ભાઈ ને યાદ ગઈ માતા નામ ના કતન ત્યાં પણ ફલાણા ભાઈ આપનાર ને ફલાણા ની યાદ ગઈ માન હે હસ્તે ફલાણ હસ્તે ફલાણ એટલા તો નામ ના અરે ભગવાન તું શું કરે તો આ બાપુ કે ને રાજ ની મુગતા તેમાં કરી હોય તો કુન છે કુન બંધન છે ઓ પણ એ છે બંધન બાપુ ધર્મ નહીં અજ્ઞાન થી એવા સંસ્કાર નાખ્યા કે એમાં ધર્મ છે એનું મિથ્યાત્મ પોષણ કરીએ મિથ્યા શ્રદ્ધા મિથ્યા દર્શન કર એવા સંસ્કાર થી ભૂલી ગયો તું પ્રભુ તને
અને એના સવળા સંસ્કાર કરવા હોય તો હું તો આનંદ ને જ્ઞાન કરું છું. સત સ્વભાવ મારો પિતા આનંદ અતિન્દ્ર ને જ્ઞાન એ મારી ચીજ છે એવા વારંવાર અભ્યાસથી એને જ્ઞાન ના સંસ્કાર માં પડે એને સંચિત થાય ત્યારે એને શાંતિ થાય. હું શું કરું કે પદ્ધતિ રાખે ને કહેતું કે શરીરાદિથી ભિન્ન જાણવા રૂપ અભ્યાસ વડી સ્વતો એટલે સ્વયં તત્વમાં આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે. આત્મતત્વ એટલે તો જ્ઞાનનું સ્વરૂપ આનંદની મૂર્તિ આત્મતત્વ. એ રાગને પરથી ભિન્ન સંસ્કાર કરતા કરતા આત્મામાં સ્થિર થાય છે ત્યારે એને સંગત દર્શન અને સમાધિ નામ આનંદ આવે એનું નામ ભગવાન સમાધિ કે છે. બરાબર લોકો મારે છે સમાધિ વર મોટમ કોને અર્થ નહીં ખબર છે ગરી આંચે જાય છે સમાધિ આધિ વ્યાધિ ઉપાધિ રહી સમાધિ. આ બાવા સમાધિ કરી એની વાત નથી. આધિ વ્યાધિ ઉપાધિ રહી સમાધિ એટલે કે ઉપાધિ ત્યાં સ્ત્રી કુટુંબ પરિવાર ધંધો બધી ઉપાધિ શરીરમાં રોગ આવે વ્યાધિ ઉપાધિ અવ્યાધિ મનમાં સંકર વિકલ્પ પણ અપનાવું છે આધિ ઉપાધિ વ્યાધિ ને આધિ ત્રણથી રહી ભગવાન આત્માની સમાધિ. સમજાણું કઈ કઈ સમજાવું કહેવાય છે ને બધું સમજે તો મને આવતી જાય આ તો એની હવા આવે છે કે નહીં. ત્રણે લોકના નાથ તીર્થંકર દેવ પરમેશ્વર આ ફરમાન છે આ દેશ છે આ હુકમ છે. ભાઈ તને સંસ્કાર સ્વર મારામાં પડી ગયા એથી તારી ચીજને તું ભૂલી ગયો હવે તું પરના સંસ્કાર કોઈ પર નહીં. હું તો આત્મા જ્ઞાન સ્વરૂપી જ્ઞાતા દ્રષ્ટાનો ભંડાર છું. મારામાં નથી પુણપાપ નથી શરીર નથી વાણી નથી કુટુંબ કદી કોઈ નથી. સ્ત્રીને પુજરધાન ના છે મૂર્ખાઈ નો પાર છે કઈ અડધો બી ને અડધો હું અર્ધામ ના કહેવાય એ મારી નાખ્યા જ્ઞાન ના સંસાર આ કહે છે ને લોકો કહે છે આપણને એ અર્ધાંગ ના તમારે અમારે ઘેરી થી એમ કે ને ઘેરી થી એટલે શું સમજી જાય ભાઈ તારું ઘર તો અહીંયા જ્ઞાન ને આનંદ છે એ ઘરમાં ઈસ્ત્રી નથી ને રાજ્ય નથી એ ઘર એવું છે. નવ તત્વમાં મોટી ભૂલ્યું એ અજીવને જીવ માન્યો પુનના ભાવે આશ્રવના ભાવે અને ધર્મ સંબર માન્યો ને ધર્મ માન્યો એ નવે તત્વની વિપરીત માનતા હજી તો નવે તત્વના નામે ન આવતો હોય અને માને કે મેં કઈ ધર્મ કરીએ છીએ ધૂળે નથી ધર્મ આંદોલને ધર્મની ચીજ કોઈ અપૂર્વ છે એ ચેતન માત્ર પણ ધર્મ થતા જેના જન્મ મરણના અંત આવે એવો ધર્મ છે એનું નામ સંગત દર્શન છે. સમજાણું કઈ અને એનું નામ સમાધિ છે. શરીર વાણી મન બધું એ મારા અને એમાં મને ઠીક પડે છે એવા જે અજ્ઞાનના સંસ્કાર
એ મિથ્યાતના સંસ્કાર છે. મિથ્યા નામ જૂઠા સંસ્કાર છે. અને હું રાગ નહીં, કુલ નહીં, પાપ નહીં, મારી ચીતો સચિદાન સ્વરૂપ. સ્વચ્છિદાન એટલે સ્વત નામ શાશ્વત જ્ઞાન ને અતિન્દ્રિક આનંદ નો સ્વભાવ વાવો હું. એમ વારંવાર અભ્યાસથી એને સંયગ દર્શનના સંસ્કાર ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ વ્યવહાર વાળા ને ખૂબ ભાગી જાત્રા કરે, સમિત શિખર ની જાત્રા કરે, ધર્મ થાય. અહીં કે વાત જાત્રા કરે તો ધર્મ ન થાય. હા ભાઈ, કેમ કે પરદ્રવ તરફના વલણ નો અભાવ એ રાગ છે. સાક્ષાત ત્રણલોક ના ના તીર્થંકર દેવી સમુદ્ર માં બિરાજતા હોય અને ક્રોધ ના ફૂલે જેની પૂજા કરી હોય, વીરાના સાવ ને મણિરત્ન ના દીવા ને કલોક ના ફૂલ એવી અનંતવાર પૂજા કરી ભગવાન ની, આની આમ જોયું નહીં એને. આમ એ તો પર વસ્તુ છે. ભગવાન તો આત્માથી પરથી છે. પરથી ને પૂજ્યા પણ સ્વને પૂજો. સમજાણું કઈ દુનિયાથી જુદી જાત છે. હું તો બધું હાલે છે, તમે નથી બધા શું કરે છે, શું માને છે, શું મનાવે છે. ભાઈ મારા જરા જુદા પ્રભુ એ જન્મરણના છૂટવાના સંકેતના માર્ગ ના બીજા ભાઈ એના સંસ્કાર પણ તમે નહીં એ સાંભળવા મળે નહીં. એ સાંભળીને પાછા જાણવામાં ક્યારે મૂકે અને રૂચિ કરીને અનુભવે ક્યારે બાકી રૂચિ બાકી છે. સમજાણું કાંઈ હા છે. જાણવાનું અભ્યાસ કરી સ્વત સ્વયં સત્વમાં આત્મસ્વરૂપમાં ફેર થાય છે. બાબા શરીર આદિ પર પદાર્થમાં આત્મબુદ્ધિ કરવી, શરીર વાણી મન એમાં આત્મબુદ્ધિ કરવી કે મને આ મારા છે એ મિથ્યા છે. મિથ્યા દર્શન કલ હજાર પાપ આવે છે કે નહીં? પ્રણાથી પાપ મિથ્યા વાળા નથી. હજારનું મિથ્યા દર્શન કલ એ હજારનું પાપ છે. લાદી અમારી છોકરા અમારા હે છે. શરીર વાણી મન સ્ત્રી કુટુંબ પરિવાર દીકરા દીકરીઓ વેવા વેવાય ને વેવલા સારો વેવાય મજો નતો ક્રોડ કપ્યું હોય ખુલ્લી ખુલ્લી થઈ જાય. તો કે છે શરીરાદી પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરવી એ અજ્ઞાન છે. નિષ્ઠાત છે, નિષ્ઠાત સદ છે, વિપરીત માનતા છે, અધર્મ છે. અવિદ્યા છે એને પુનઃ પુનઃ પ્રવૃત્તિ અભ્યાસથી એનો અભ્યાસ આખો દિન રાત. આ મારા હું એના અન્યાય ના કારણ કર્યું પાણીમાં દઈ દંગ દંગ મારી કઈ પાણી પીવા પડે એમ એમારા બધા વિવાહ વિવલા જેવા અંગીત માણસો છે. એ મારા અંગીત છે, ખાનગી કામ ભાગ લેવા આ પેઢીથી અમારે એને સંબંધ હાજર ભૂરે નથી. આ બધું આ શરીર સંબંધ રાખ્યો છે. શરીર કેટલી કોપ જોઈ
લઘુ આપશે એક વાર એવું કે ખૂબ તમે કઈ નહીં થાય માટી છે એને કાળે રહેશે તારે કાલે નહીં રહેવી તો હું બાર કરતો અરે નહીં તો મરે એમ છે નહીં કઈ જળ જળની કારણે પોતાની અવસ્થાથી રહેશે એને પોતાના માની પોતાની ચીજને ભૂલી જોઈ સમજાણું કઈ પ્રવૃત્તિ અભ્યાસ વારંવાર મારું શરીર સારું મારું શરીર પાતું મારું શરીર આવું મારી કાઠી આવી એમ જ આખો બી સંસ્કાર સાથો આપણો જન્મ છે મેં ખાઈ પીને અંબાની ધ્યાન રાખ્યું તો શરીર સારું રહે છે પ્રચાર કરીએ તો સારું રહે એ બધું જળની વસ્તુ જળને કારણે છે બાપુ તારે કારણે છે પણ એને હું આમ રાખું તો રે સમજાણું મન પરવશ થઈને એમાં પ્રવૃત્તિમાં પરવશ પરાધન થઈને રાગી દ્વેષી બની જાય છે પછી તો એને અનુકૂળતામાં રાગ ને પ્રતિકૂળતામાં પછી એના સંસાર ઉભા થઈ જાય વિક્ષિપ્ત થાય છે આ વિક્ષિપ્ત છે ને મૂળ પાસે આ જ મન વેદ જ્ઞાનના સંસ્કારોથી વારંવાર સંસ્કાર પથ્થરમાં દોરડું ઘસાય તો ખાતું પડે નથી આવતું નિશાળમાં આવે શું કરે હે કુવાને કાંઠો દોરડા બકરા કાળા હોય તો એમ વારંવાર જો અભ્યાસ હોય ભગવાન અને રાગ નહીં શરીર નહીં વાણી નહીં એ પુણ્ય પાપ નહીં એ સ્ત્રી કુટુંબ નહીં હું તો આત્મા આનંદ નું જ્ઞાન કરું છું એવા વારંવાર સંસ્કાર નાખીથી રગડ થઈ ગયા સમજાણું કઈ પોતાની વાતો પણ ઓછી થાય એ મન ભેદ જ્ઞાન ના સંસ્કારોથી પોતાની મેં આત્મ સ્વરૂપમાં સ્થિર થાય જ્યાં જેને પોતાનું માન્યું ત્યાં તે ઠરે અહીંયાની રાગ ને શરીરને માન્યા ત્યાં ઠરે જ્ઞાની ધર્માત્મા એક હું જ્ઞાન સ્વરૂપ હું મારું સ્વરૂપ એમાં એને માને ત્યાં ઠરે સમજાણું કઈ ક્રિયા ભાવને ભાષો મારી પડે કરો જાત્રાની શેત્રુંજયની ક્રિયા આની શેત્રુંજય જાત્રા કરીને આવ્યા ને એમ કે પૂન થઈ ધર્મ નીકળ રાજ ના થઈને આવ્યા માન લઈ નીકળ્યા હતા હવે એમાં કંઈક પાંચ છે બે પણ છે ખર્ચે હોય કંઈક ધર્મ નથી સંબોડીને એમ થયું હતું ને તમે એ જાત્રાનું સ્થળ તો સારો આત્મા છે સાચી જાત્રા ચિદાનંદ સ્વરૂપ ઉપર સજ આરૂઢ થા આ જાત્રા એ જાત્રા હોય શુભ ભાવ અશુભ બચવા માટે જ્ઞાનીને હોય તો એ વસ્તુ સ્થિતિ સચ નથી સચ વસ્તુ શાશ્વત સત્ય સત્ય યુવા વાળો જેનો સ્વભાવ કાયમ છે એવા સ્વભાવથી હું એવા સંસ્કારથી ત્યાં પવિત્રતા પ્રગટ થાય અને આ રાગ હું શરીર હું એ ક્રિયા મારી
એના સંસ્કારથી દુઃખ ઉત્પન્ન થાય. ઇન્દ્રાનું કારણ શરીર જળ છે, અપવિત્ર છે, અથીર છે, નેપર છે. જેમાં આત્માની કલ્પના કરી કે મારા છે એમ કલ્પના કરી તેને પવિત્ર ખીર અને પોતાનું માનવું અને જ્ઞાન ને રાગ ને એક માનવા, ખુલ્લા જ્ઞાન સહિત ને રાગ ને એક માનવા.